लास्ट लेक्चर में आपणे अचल आधारना सूचकांको अने परंपरित आधारना सूचकांको में फेरवानी रीत जोया था बराबर एना एक्जाम्पल्स पण होमवर्क में आपेला पछी हमणा कहू छू लेक्चर में ध्यान आपजो। हवे आगळ जोईए छे आपणे અહીંયા આપેલું છે રીત નંબર બે એટલે ગઈકાલની જ રીત છે આધાર પરિવર્તન બટ એમાં બી ભાગ લીધો છે આપણે પરંપરિત આધારના સૂચકાંકોનું અચલ આધારના સૂચકાંકોમાં પરિવર્તન એનો મતલબ એવો કે હવે તમને પરંપરિત આધારનો સૂચકાંક આપેલો હશે અને એને અચલ આધારના સૂચકાંકમાં આપણે ફેરવીશું પરંપરિતમાંથી અચલમાં પરંપરિત ટુ અચલ એટલે જે મળશે એને અચલ આધારનો સૂચકાંક કહેવાય એનું સૂત્ર ખાસ યાદ રાખવાનું છે ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક અને ભાગ્યા 100 લખીશું ચાલુ વર્ષ ખાસ જોવાનું છે જો ચાલુ વર્ષ પરંપરિત અગાઉનું વર્ષ અચલ અને ભાગ્યા 100 ચાલુ વર્ષ પરંપરિત અગાઉનું વર્ષ અચલ ભાગ્યા 100 કરવાનું બંનેનો ગુણાકાર કરીને 100 વડે ભાગવાનું આની નોંધ ખાસ જુઓ આધાર વર્ષનો ઉલ્લેખ કર્યો હોય કે ન કર્યો હોય આધાર વર્ષ આપેલું હોય કે ના આપેલું હોય આધાર વર્ષનો ઉલ્લેખ કર્યો હોય કે ન કર્યો હોય પહેલા વર્ષમાં શું લેવાનું છે જે છે તે જ જે આપેલું હોય એ પહેલા વર્ષમાં લખવાનું છે જે છે તે જ આપેલું ક્લિયર ખબર પડી એટલામાં ફરીથી જોઈ લો પરંપરિતમાંથી અચલમાં ફેરવવાનું છે તો અચલ આધારનો સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ભાગ્યા 100 એની નોંધ આધાર વર્ષનો ઉલ્લેખ કર્યો હોય કે ન કર્યો હોય પહેલા વર્ષમાં જે છે તે જ આવશે ક્લિયર સમજી ગયા ઓકે વિડીયો પોઝ કરીને આટલું લખી નાખો પછી આગળ આવશું સારું ચલો જુઓ અહીંયા એક્ઝામ્પલ 1 નીચે આપેલ પરંપરિત આધારના સૂચકાંકો પરથી કયા સૂચકાંકો આપેલા છે તમને પરંપરિત આધારના આ પરંપરિત આધારના સૂચકાંકો પરથી શું મેળવવાનું કીધું છે અચલ આધારના સૂચકાંક મેળવો હવે અચલ આધારમાં આધાર વર્ષ લેવાનું છે 2010 એનો મતલબ એવો કે આધાર વર્ષનો ઉલ્લેખ કર્યો છે 2010નો આધાર વર્ષ 2010 એના સૂચકાંક મેળવો ઇન શોર્ટ કયું આપેલું છે તમને પરંપરિત પરંપરિતમાંથી સામા જવાનું છે અચલ હવે રીત ખાસ યાદ રાખવાની છે ગઈકાલે હતું અચલમાંથી પરંપરિત આજે છે પરંપરિતમાંથી અચલ તો અચલમાંથી પરંપરિતનું સૂત્ર આપણે જોયેલું ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ગુણ્યા 100 આજે પરંપરિતમાંથી અચલમાં એનું સૂત્ર શું જોયું તો ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ભાગ્યા 100 પેલામાં નોંધ એવી હતી આધાર વર્ષનો ઉલ્લેખ ના કર્યો હોય તો 100 લેવાનું છે આધાર વર્ષનો ઉલ્લેખ કર્યો હોય તો જે છે તે જ લેવાનું છે જ્યારે આની નોંધ શું હતી કે ભાઈ આધાર વર્ષનો ઉલ્લેખ કર્યો હોય કે ના કર્યો હોય પહેલા વર્ષમાં હંમેશા જે હોય તે જ આવે બરાબર ક્વેશ્ચન લખી કાઢો પહેલા દાખલો લખી કાઢો રકમ ચાલો જુઓ ધ્યાન આપો વર્ષ આપેલા છે અને એની બાજુમાં સૂચકાંક આપેલો છે તો આ જે સૂચકાંક આપેલો છે એ કયા આધારનો સૂચકાંક છે બોલો અહીંયા લખીને આપ્યું છે પરંપરિત આધાર પરંપરિત આધારનો સૂચકાંક છે વર્ષ આપ્યા છે 2011 2012 2013 2014 2015 અને 2016 સુધી 2016 દેખાય છે ને તમને દેખાય છે એમાં શું પ્રોબ્લેમ છે ચાલો જુઓ પરંપરિત આધારનો સૂચકાંક આપેલો છે બેટા 80 125 130 150 પછી છે 175 અને છેલ્લું છે 200 તો આપણને પરંપરિત આધારનો સૂચકાંક આપેલો છે એના પરથી આપણે શોધીશું અચલ આધારનો સૂચકાંક અચલ આધારનો સૂચકાંક શોધવાનું સૂત્ર લખ્યું આપણે ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો
अचल आधार नो सूचकांक छेद मां 100 चालू वर्ष परंपरिक गुणिया अगाउनु वर्ष अचल आधार भाग्या 100 આવશે. ચાલો ધ્યાન આપો. હવે પહેલા વર્ષની તો નોંધ હતી જ કે પહેલા વર્ષમાં જે હોય તે જ લખી દેવાનું. ભઈ આધાર વર્ષનો ઉલ્લેખ કર્યો છે કે નથી કર્યો એ જોવાનું જ નથી. પહેલા વર્ષમાં હંમેશા જે હોય તે લખી દેવાનું રીત નંબર 2b માં. ચાલો ચાલુ વર્ષનો પરંપરિત 125 કહેવાય બેટા ગુણ્યા અગાઉનું એટલે 2011 નું અચલ લેવાનું એટલે 80 વડે ગુણવાનું ભાગ્યા 100 કરીશું તો કેલ્સી પર કરતા રહેવું 125 ગુણ્યા 80 કરીશું અને ભાગ્યા 100 કરીશું આન્સર 100 મળશે. ચલો નેક્સ્ટ ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક 130 કહેવાય બેટા ગુણ્યા અગાઉનું એટલે 2012 નું અચલ લેવાનું એનો મતલબ ઉપર જે જવાબ આવ્યો હોય ને એના વડે ગુણવાનું છે. ખાસ જો ચાલુ વર્ષ પરંપરિત 130 અગાઉનું એટલે 2012 એનું અચલ એટલે 100 ભાગ્યા 100 100 ઉડી ગયા બેટા 130 ચાલુ વર્ષ પરંપરિત 150 ગુણ્યા અગાઉનું એટલે 2013 નું અચલ એટલે 130 ભાગ્યા 100 150 ગુણ્યા 130 ભાગ્યા 100 કરીશું એટલે 195 195 ચાલુ વર્ષનો અચલ એટલે 175 સોરી ચાલુ વર્ષનો પરંપરિત એટલે 175 ગુણ્યા અગાઉનું એટલે 2014 નું અચલ એટલે 195 ભાગ્યા 100 175 ગુણ્યા 195 175 ગુણ્યા 195 ભાગ્યા 100 કરીશું 341.25 આવશે. ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક 200 છે બેટા ગુણ્યા ચાલુ વર્ષનો પરંપરિત 200 ગુણ્યા અગાઉનું વર્ષ અચલ આધાર તો અગાઉનું વર્ષ અચલ આધાર એટલે 2015 નો જવાબ લેવાનો 341.25 ભાગ્યા 100 કરીશું એટલે આન્સર આવશે 200 ગુણ્યા 341.25 ભાગ્યા 100 કરીશું એટલે કેટલા આવશે તો 682.5 આવશે 682.5. તો જોઈ લીધું ને તમે કયો સૂચકાંક આપેલો હતો પરંપરિત એમાંથી સામા ફેરવ્યો અચલમાં. સૂત્ર લખવાનું છે ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ભાગ્યા 100. નોંધ એની હતી આધાર વર્ષનો ઉલ્લેખ કરે કે ના કરે પહેલા વર્ષમાં જે હોય તે જ લેવાનું છે. અહીં આધાર વર્ષનો ઉલ્લેખ કરીને આપ્યો હતો તોય આપણે પહેલા વર્ષમાં જે છે તે જ લખ્યું એટલે 80 નું 80 125 ગુણ્યા ઉપરનો જવાબ 80 ભાગ્યા 100 જવાબ 100 ચાલુ વર્ષ 130 ઉપરનો જવાબ 100 ભાગ્યા 100 ઉડી ગયા 130 ચાલુ વર્ષ પરંપરિત 150 ઉપરનો જવાબ 130 ભાગ્યા 100 195 ચાલુ વર્ષ પરંપરિત 175 જોજે ધ્યાન આપીને ચાલુ વર્ષ પરંપરિત 175 ગુણ્યા ઉપરનો જવાબ 195 ભાગ્યા 100 341.25 ચાલુ વર્ષ પરંપરિત 200 ગુણ્યા ઉપરનું અચલ આધાર એટલે જવાબ 341.25 ભાગ્યા 100 682.5. તો આ પ્રમાણે પરંપરિત આધારના સૂચકાંકને સામા ફેરવીશું આપણે અચલ આધારના સૂચકાંકમાં ફેરવીશું. આ પહેલો એક્ઝામ્પલ છે, હજી એક એક્ઝામ્પલ આવશે એટલે વિડીયો પોઝ કરીને પહેલાં આટલું લખી નાખ પછી બીજો ભાગ આવશે બેટા. ચાલ જોઈ લે ભાઈ એક્ઝામ્પલ નંબર 2. ધ્યાન આપજો. નીચે આપેલ પરંપરિત આધારના સૂચકાંકોને અચલ આધારના સૂચકાંકોમાં ફેરવો. ફરીથી બતાવું, પરંપરિત આધારનો સૂચકાંક આપેલો છે અને એને અચલ આધારના સૂચકાંકમાં ફેરવવાનો છે પરંપરિતમાંથી અચલમાં રીત નંબર 2 એમાં બીજો ભાગ બી પરંપરિત આધારના સૂચકાંકોનું અચલ આધારના સૂચકાંકોમાં પરિવર્તન. ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ભાગ્યા 100. એની નોંધ આધાર વર્ષનો ઉલ્લેખ કર્યો હોય કે ના કર્યો હોય પહેલા વર્ષમાં જે છે તે લખવાનું. હવે અહીંયા આધાર વર્ષનો કોઈ ઉલ્લેખ દેખાતો નથી, આધાર વર્ષનો ઉલ્લેખ ના કર્યો હોય કે કર્યો હોય પહેલા વર્ષમાં જે છે તે આપણે લખવાનું છે. ક્લિયર? ધ્યાન આપજો, સમજજો, શીખજો. વર્ષ
એની બાજુમાં સૂચકાંક, તો આ સૂચકાંક કઈ ટાઈપનો કઈ રીતનો આપેલો છે, પારંપરિક પરંપરિતમાંથી આપણે બનાવવાનું છે અચલ આધારનો સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ભાગ્યા સો તો ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક ગુણ્યા અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ભાગ્યા સો. સૂત્ર લખ્યું, વર્ષ છે 2015, 2016, 2017, 2018, 2019, 2020 સુધીના વર્ષ આપેલા છે. જોતા રહેવું, સમજવું, શીખવું, વારે ઘડીએ હું બોલતો રહું છું. ચાલ, વર્ષ આપ્યા છે, હવે એની બાજુમાં સૂચકાંક લખીશું. સૂચકાંક આપ્યો છે 75, 78, 87, 90, 110, 120. ચાલ, હવે પહેલા વર્ષમાં જે છે તે જ, એટલે 75 મૂકી દઈશ. ચાલુ વર્ષનો પરંપરિત આધાર 78 ગુણ્યા અગાઉનો અચલ આધાર 75 ભાગ્યા 100. 78 ગુણ્યા 75 ભાગ્યા 100 કરવાનું. 78 ગુણ્યા 75 ભાગ્યા 100 કરીશ 58.5, 58.5. ચાલુ વર્ષ પરંપરિત 87, અગાઉનું એટલે 2016, એનું અચલ એટલે 58.5 ભાગ્યા 100 કરીશું. કેલ્સી પર ગુણાકાર, 87 ગુણ્યા 58.5 ભાગ્યા 100 કરીશું, આન્સર મળશે 50.895. એટલે 90 લખી દેશો તો ચાલશે. આગળ જઈએ છે, 90 ગુણ્યા 50.90 ભાગ્યા 100. એક કામ કરો ભાઈ, અહીંયા 8, 9, 5 જ લખને યાર, નહીં તો પાછા લોચા પડશે. ચાલ, 50.895 છેલ્લે સુધી લોચા રહેશે. ભાઈ આ 95નો 5 એટલા માટે લખ્યો કે છેલ્લે 5 આવે ને 5 પછી કોઈ સંખ્યા ના આવે તો બધા આંકડા આપણે લખતા હતા એટલા માટે. ચલો, 90 ગુણ્યા 50.895 ભાગ્યા 100 કરીશું તો પાછું આમાં આવ્યું, પણ બહુ મોટું છે, 45.8055. આપણા બાપાનું જાય છે, પેન વધારે ઘસાશે એ જ ને લખી કાઢવાનું. ચાલ, 110 ગુણ્યા 45.8055 ભાગ્યા 100 કરીશું. 110 ગુણ્યા 45.8055 ભાગ્યા 100 કરીશું એટલે 50.38605 આવશે. આ 5 વાળું આવે ને ત્યારે ટેન્શન મૂકી રાખીએ ને તો સૌથી વધારે સારું. 120 ગુણ્યા 50.38605 ભાગ્યા શું કરવાનું બેટા, ભાગ્યા 100 વડે ભગવાન, એટલે આન્સર મળશે 120 ગુણ્યા 50.38605 ભાગ્યા 100 કરીશું, આન્સર મળશે 60.46. હવે આમાં 3, 2 અને છેલ્લું 6 આવે છે એટલે બધું ના લખીએ તો ચાલે, છેલ્લું 5 આવતું હોય ત્યારે બધું લખવાનું. ક્લિયર? તો આપણે પરંપરિત આધારના સૂચકાંકો પરથી અચલ આધારના સૂચકાંકોમાં ફેરવવાનું શીખ્યા, બરાબર છે? વિડીયો અહીંયા પોઝ કરી દે, આગળ હોમવર્ક આપું છું એટલે વિડીયો ચલાવજે, હું હોમવર્ક લખવા આવું છું પાછો. વિડીયો પોઝ કરીને આટલું લખ, પછી વિડીયો ચાલુ કરજે. ચલો હવે હોમવર્ક આપવામાં ગઈકાલે લોચા થયા હતા તો સૌથી પહેલાં જોઈ લેજો. પહેલાં એ ટાઈપની રીત, એટલે ગઈકાલની રીત, ગઈકાલની રીત એમાં પેમ્પલેટમાંથી ગઈકાલની રીત કાઢી આપું છું પહેલાં.
ચાલ નવમો દાખલો અચલમાંથી પરંપરિતનો છે પછી સોરી ભૂલ થઈ ઉભા નવમો દાખલો તો બરાબર જ લખ્યો છે મેં નવમો પછી કયો કરવાનો છે એ જોઈ લે નવમા પછી ગઈકાલે આપણે કઈ રીત જોઈ હતી અચલમાંથી પરંપરિતમાં એવું જોયું હતું તો નવમો દસમો ગઈકાલની રીતના દાખલા કહું છું બારમો આ પણ ગઈકાલની રીતનો હતો અચલમાંથી પરંપરિત હા પછી તેરમો તેરમો બી ગઈકાલની રીતનો હતો ચાલ આટલા પેમ્પલેટના હતા ગઈકાલની રીતના પછી ટેક્સ્ટબુકમાંથી કયા હતા ટેક્સ્ટબુકમાંથી જોઈ લે ટેક્સ્ટબુકમાં 1.2 એમાંથી ગણવાનો હતો અચલમાંથી પરંપરિતમાં એટલે ઓકે બીજો અને ત્રીજો સ્વાધ્યાય 1.2 એમાં બીજો અને ત્રીજો હવે આ બી મેથડ જોઈએ છે બી મેથડ એટલે સમજો છો ને બીજો ભાગ આજનું લેક્ચર એમાં પેમ્પલેટમાંથી 9-10 થઈ ગયા એટલે કયા આવશે 11મો આવશે પેમ્પલેટમાંથી 11મો 10-12-13 થઈ ગયા છે એટલે 11મો આવશે પછી 14મો આવશે અને 15મો આવશે ગઈકાલે થોડુંક બાફી નાખેલું હોમવર્ક આપવામાં એટલે ખાસ જોઈ લેજે કઈ એ રીતનું છે અને કઈ બી રીતનું છે એ જોઈ લેજે અને ટેક્સ્ટબુકમાંથી બીજો ત્રીજો આપેલો એટલે પહેલો અને ચોથો આવશે તો આ બધું જોઈ લેજે અને વ્યવસ્થિત રીતે આ બધું હોમવર્કમાં પતાવી દેજે બરાબર છે ઓકે જોઈ લીધું ઠીક છે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું બાય બાય ટાટા સી